મોરબીના લાતી પ્લોટ 7 નંબરમાં સવારથી જે કારખાનામાં આગ લાગી છે તે 12-14 કલાક વીતવા છતાં પણ હજી આગ ચાલુ છે અને ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવા માટેનો સતત અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને હજી પણ આખો દિવસની જહેમત બાદ પણ અત્યારે પણ હજી આ આગ છે એમાં આગ આખા બિલ્ડિંગમાંથી પ્રસરી અને છેક ચોથા માળ સુધી આગ પહોંચી છે અને ધુવાણાના ગોટે ગોટા અત્યારે પણ નીકળી રહ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે ચોથા માળે જવા માટે કોઈ જ રસ્તો ન હોય આ ફાયર બ્રિગેડ છે એ અહીંથી સીડી દ્વારા ચોથા માળે જવા માટે અત્યારે ફાયર બ્રિગેડના જે જવાનો છે એ પ્રયત્નશીલ છે અને પાછળની તરફ જે બધા લોકો છે એ દિવાલ તોડીને પણ ઉપર જવા માટે પ્રયત્ન કરે છે ઉપર છત ઉપરથી જવાનો પણ કોઈ રસ્તો નથી કારણ કે છત છે આગ એટલી વિકરાળ લાગેલી છે કે છત છે એ પણ આખી બેન્ડ થઈ ગયેલી છે અને ઉપર જવું જોખમી છે એટલે આપણે અત્યારે અમે તમને લાઈવ બતાવી રહીએ છીએ મોરબીના લાતી પ્લોટ 7 નંબરમાં જે આગ લાગેલી છે આ તરફ આપ જોઈ શકો છો કે જે આગ કેટલી ભીષણ હશે એનો અંદાજ લગાવી શકાય છે કે એક તો આખો દિવસથી બુઝાઈ નથી અને આ તરફ નીચેથી છેક નીચેના માળેથી લાગેલી આગ છે એ દરેક એક એક માળથી ઉપર ચડતા ચડતા અત્યારે ચોથા માળ સુધી પ્રસરી છે અને ઉપરના 3 માળમાં આ જે આગ છે એ બુઝાવવામાં આવી છે ફાયર બ્રિગેડ દ્વારા અને સતત પાણીનો મારો સવારથી અત્યારે ચાલુ છે અંદાજિત સવારે 4-5 વાગ્યાના અરસામાં આ આગ છે ચાલુ થઈ હતી અને હજી પણ અત્યારે સાંજે 7 વાગ્યા આવ્યા છે છતાં પણ આગ ચાલુ જ છે આખે આખું બિલ્ડિંગ છે એ બળીને ભસ્મીભૂત થઈ ગયું છે મંગલમ ટાઈમ્સ નામનું જે આ ઘડિયાળનું કારખાનું છે લાતી પ્લોટ 7 નંબરમાં એમાં આખે આખું કારખાનાની હાલત તમે જોઈ શકો છો આ બિલ્ડિંગની કે કેટલી ખરાબ રીતે આ કારખાનું છે એ આગની ચપેટમાં આવી ગયું છે અને અંદર એક પણ વસ્તુ બચી નથી બધી વસ્તુ પણ બળી ગઈ છે અને બિલ્ડિંગ પણ આખે આખું બળી ગયું છે કારણ કે સવારની આગ જે અહીં લાગેલી છે હજી પણ ચાલુ છે ઉપરની તરફ પણ આપણે જોઈ શકીએ છીએ કે જે છેલ્લો માળ છે અહીંયા ઘણું બધું નુકસાન થયું છે અને ઉપરના માળે હાલ કોઈ જવાનો રસ્તો ન હોય ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ઉપર જવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે આપણે જોઈ શકીએ છીએ આ ઉપરની દિવાલ છે એ પણ ખૂબ જ એકદમ ડેમેજ થઈ ગઈ છે એમાં એટલી બધી તિરાડો થઈ ગઈ છે કે એક પણ એ બીક છે એ પણ કે ગમે ત્યારે પડી શકે છે એટલે આ તરફથી જવા માટે બહારની બાજુથી જવા માટે પ્રયત્નો ચાલુ છે આજુબાજુના લોકો અને કારખાનાના ઓનર્સ એ બધા છે અને ફાયર બ્રિગેડના જવાનો છે એ બધા પણ ફાયર બ્રિગેડના કર્મચારીઓ છે એ બધા અત્યારે આ કઈ રીતે બુઝાઈ શકે એના માટે સતત પ્રયત્નશીલ છે ત્યારે સવારના સમયે વહેલી સવારે લાગેલી આ આગ છે એ હજી અત્યારે 12-14 કલાક થવા છતાં પણ હજી બુઝાવી શકાઈ નથી અને આખરે આ તરફથી બિલ્ડિંગ તોડી અને ઉપર જવા માટે પ્રયત્નો ચાલુ છે આ આગ છે એ આપણા માટે એક ચેતવણી છે આ આગ છે એ આપણા માટે એક મેસેજ પણ છે કે આ 4 માળનું બિલ્ડિંગ છે એ એટલું સળગ્યું છે છતાં પણ 12-14 કલાક થવા છતાં પણ જો હજી આપણે આગ ઉપર સંપૂર્ણ કાબૂ નથી મેળવી શક્યા તો આ જેટલા એપાર્ટમેન્ટ્સ છે મોરબીમાં અહીંથી ઘણું બધું મોરબીનો ભાગ દેખાય છે તો આપણે જોઈ શકીએ છીએ કેટલી ઊંચી ઊંચી બિલ્ડિંગ્સ છે આ પાછળ આપણે જોઈએ છીએ તો આ બધી બિલ્ડિંગ્સ છે અને એમાંય જે હાઈરાઈઝ બિલ્ડિંગો બની છે હાઈરાઈઝ એપાર્ટમેન્ટ્સ બન્યા છે ખાસ કરીને રવાપરની આજુબાજુના જે એમાં હવે તો 20-20 માળના જે બિલ્ડિંગ્સ બને છે તો આ બધા 20 ધારો કે ભગવાન ન કરે અને કદાચ એવી ઘટના બની કે એપાર્ટમેન્ટમાં કોઈ કારણોસર આગ લાગી તો ત્યારે શું સ્થિતિ થાય એવી વિકરાળ આગ લાગે તો એનો અંદાજો એની કલ્પના આપણે અત્યારે કરી શકીએ છીએ કે આવું બધું એટલે જ અત્યારે ફાયર ઇક્વિપમેન્ટ છે એ દરેક બિલ્ડિંગમાં લગાવવાનો નિયમ પણ છે અને આગ્રહ પણ રાખવામાં આવે છે કે ફાયરની સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવે હાલ આ બિલ્ડિંગની જો વાત કરીએ આ મંગલમ ટાઇલ્સમાં જે સવારથી આગ લાગેલી છે એ આગ શોર્ટ સર્કિટને કારણે લાગેલી છે એવું અહીં સ્થાનિકો અને બધા લોકોનું જે બિલ્ડિંગના માલિક છે એનું કહેવું છે કે સવારે વહેલી સવારે પાડોશી દ્વારા જાણ થઈ કે બિલ્ડિંગમાં આગ લાગી છે એટલે સવારથી બધા લોકો અહીં છે અને શોર્ટ સર્કિટ દ્વારા જે આખી આગ લાગી છે તો હજી પણ સતત મહેનત જહેમત ચાલુ છે આગને બુઝાવવા માટેની ફાયર બ્રિગેડ અંદર કઈ રીતે જઈ શકે એના માટેની મથામણો ચાલુ છે કારણ કે નીચેથી આગ પ્રસરી છે ઉપર સુધી આવી છે એટલા માટે પગથિયા દ્વારા પણ ઉપર જઈ શકાય એવું નથી કારણ કે દરેક માળે આગ ફેલાયેલી છે અને દરેકે દરેક માળ છે એ બળી અને સંપૂર્ણ રાખ થઈ ગયા છે એટલે બહારની બાજુથી અંદર જવા માટે પ્રયત્નો ચાલુ છે આખા બિલ્ડિંગમાં આગના કારણે તિરાડો પડી ગઈ છે બિલ્ડિંગને ખૂબ જ મોટા પાયે નુકસાની થઈ છે અત્યારે આપ જોઈ શકો છો લાઈવ અને આ આગ છે એ 3 માળમાં બુઝાવી દેવામાં આવી છે અત્યારે જે સૌથી ઉપરનો માળ છે ચોથો માળ ત્યાં ધુવાણાના ગોટે ગોટા નીકળી રહ્યા છે અને
આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નો ચાલુ છે. ત્યારે આપ લાઈવ જોઈ રહ્યા છો મોરબીના લાતી પ્લોટમાંથી સાત નંબરમાં જે મંગલમ ટાઈમ્સ કરીને કારખાનું આવેલું છે ત્યાં લાગેલી જે આગ છે. અને ધુવાણાના ગોટે ગોટા જોતા એવું લાગે છે કે પવન પણ અત્યારે એટલો છે તો એના કારણે કદાચ આગ છે ધીમે ધીમે વધી રહી છે એવું પણ જણાઈ રહ્યું છે. આગની જ્વાળાઓ નથી દેખાઈ રહી કારણ કે બિલ્ડિંગ અંદરથી એકદમ પેક છે અને બિલ્ડિંગમાં જવા માટે કોઈ અત્યારે રસ્તો નથી કારણ કે અંદરથી જે આગ લાગી છે એટલા માટે થઈ. અને ખૂબ જ આ બિલ્ડિંગ છે અત્યારે જોખમી છે ઉપરનો માળ કારણ કે ઉપરની દિવાલોમાં પણ મોટી મોટી તિરાડો પડી ગઈ છે. જો તમે ત્યાંથી જોઈ શકો છો, ઝૂમ થાય તો ઝૂમ કરીને બતાવી શકો છો. આ મોટી મોટી તિરાડો અહીંયા પડી ગઈ છે. અને હવે આ આગની સાથે ડર પણ એ વાતનો છે કે સામે પણ જે દિવાલ છે એમાં પણ ખૂબ જ મોટો એક ભાગ છે છૂટો પડી ગયો છે દિવાલથી. તો હવે ડર પણ એ વાતનો છે કે ક્યાંક બીજી કોઈ દુર્ઘટના ન બને. ત્યારે મોરબી જેવા ઝડપથી વિકસતું જે શહેર છે એમાં હવે દરેક બાબતોમાં આપણે આધુનિક બનવું પડશે. ફાયર બ્રિગેડને પોતાની પાસે જે સંસાધનો છે જે સાધનો છે એમાં એ લોકો મહેનત કરી રહ્યા છે કે એ લોકો જેટલું બને એટલું જલ્દી. પણ બહારથી જે તોડવાના પ્રયત્નો ચાલુ છે તો કોઈ પણ રીતે હજી અંદર પ્રવેશી શકાય એવો કોઈ માર્ગ મળી નથી રહ્યો. એટલા માટે જે આ આગ છે એ વધુ ફેલાઈ રહી છે અને હજી કાબૂમાં આવી રહી નથી. આ આગ છે આગળની તરફ તો પ્રસરેલી છે પણ હવે પાછળની તરફ પણ ધીમે ધીમે પ્રસરી રહી છે અને પાછળની બાજુથી પણ ધુવાણાના ગોટે ગોટા નીકળી રહ્યા છે. આ ઘડિયાળનું કારખાનું હતું એટલે આની અંદર બધો માલ ભર્યો હોય, ઘડિયાળના બધા જે સાધનો અને બનેલી ઘડિયાળ છે એ પણ હોય. ત્યારે અહીં આ કારખાનાના માલિકો છે એને લાખો રૂપિયાની નુકસાની પણ થઈ હોય એવું જણાઈ રહ્યું છે. અહીં એમનું કહેવું છે કે એમના મતે હજી કોઈ સાચો અંદાજ તો ન આવી શકે નુકસાનનો, પણ લાખો રૂપિયાની અંદાજિત નુકસાની છે એ થઈ છે. અને અહીંથી પણ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે જેટલી બને એટલી રીતે આગને કાબૂમાં લેવામાં આવે. અત્યારે તો હાલ આ તરફથી તોડી અને અંદર જવા માટેના પ્રયત્નો ચાલુ છે. આપ લાઈવ જોઈ રહ્યા છો લાતી પ્લોટ સાત નંબરમાં આગ લાગી છે. શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ છે એ નીચેના માળેથી પ્રસરી અને છેક ઉપર દરેક માળને વિંધતા દરેક માળને પોતાની ઝપટમાં લઈ અને છેલ્લા માળ સુધી પ્રસરી છે, વિસ્તરી છે. અને છેલ્લો માળ હાલ કઈ રીતે આગ કાબૂમાં લેવી એના માટેના પ્રયત્નો ચાલુ છે. આપ લાઈવ જોઈ રહ્યા છો. એટલે મેં કીધું એમ કે આ એક આપણા માટે વિચારવાનો મુદ્દો છે કે ફાયર માટેના જે એન્ટી ફાયર જે આગ લાગે તો એના માટે બુજાવવા માટેના સાધનો છે અથવા ગવો છે. જોકે આ આગ તો વહેલી સવારે લાગી હતી એટલે ધ્યાન પણ ન હોય, પણ એમ છતાં પણ આપણે આથવગા હથિયાર તરીકે ઘરમાં અને બિલ્ડિંગ્સમાં ખાસ કરીને જે હાઈરાઈઝ બિલ્ડિંગ છે એપાર્ટમેન્ટ છે એમાં અત્યારે આ બધી બાબતો ફાયર સેફ્ટીને એ બધું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે જિંદગી ખૂબ અમૂલ્ય છે, સદનસીબે આમાં તો કોઈ કાંઈ બીજો બનાવ નથી બન્યો જાનહાનીનો કે એવો કોઈ, પણ એપાર્ટમેન્ટમાં માનો કે રેસિડેન્શિયલ કોઈ એરિયા છે એમાં આવો બનાવ બને તેવા સમયે આપણે તકલીફમાં મુકાઈ જઈએ. આ બધો સામાન પણ વેરવિખેર થયેલો પડ્યો છે આપણે જોઈ શકીએ છીએ બીજા માળે. નીચેના માળે પણ અમે જોઈને આવ્યા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, અંદર બધું જ અસ્તવ્યસ્ત થઈ ગયું છે, બધું જ બળીને રાખ થઈ ગયું છે, બધું જ કાંઈ પણ બચ્યું નથી. એટલે લાખો રૂપિયાની નુકસાની છે એ અહીં થઈ છે અને શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગ છે એ વધુ ધીમે ધીમે વિસ્તરી રહી છે. ત્યારે આપણે પણ એ આશા રાખીએ
અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દીથી જલ્દી આગ બુજાઈ જાય અને બીજી કોઈ આમાંથી દુર્ઘટના ન સર્જાય. આ ધુવાણાના ગોટે ગોટા નીકળી રહ્યા છે અને વધી રહ્યા છે, આપણે જોઈ શકીએ છીએ. આ સામે પણ બહુ મોટી એક તિરાડ પડી ગઈ છે, ધુવાણાને કારણે એટલું દેખાતું નહીં હોય, પણ તમે જુઓ એ ભાગ આખો છે ત્યાંથી મૂકી દીધો છે આગના કારણે. આ ઉપરની તરફનો ભાગ છે એ પણ આખો દિવાલ છે એ ખૂબ જ ડેમેજ થઈ ગઈ છે, અને પવન હોય એટલે આગ પણ ઝડપથી વિસરે, આગનું વિસ્તરણ ઝડપથી થાય, એટલે આ ખૂબ જ ઝડપથી આગ નીચેના માળેથી લઈ અને ઉપરના માળ સુધી પહોંચી. આ દિવાલ તોડવા માટે હવે બ્રેકર ને એ બધી ઇક્વિપમેન્ટ છે એ બધા સાધનોનો ઉપયોગ કરી અને આ તરફથી દિવાલ તોડવા માટેના પ્રયત્નો ચાલુ છે. આ તરફથી તોડવામાં પણ થોડું જોખમ છે, કારણ કે અંદરથી બધું ડેમેજ થઈ ગયું હોય, એટલે આ તરફથી તોડવા માટેમાં થોડી એમાં જોખમ જેવું છે, એટલા માટે બધું જોઈ અને ધીમે ધીમે બધા છે તોડવા માટેના પ્રયત્નો અહીં ચાલુ છે આ તરફથી દિવાલ. તો આ લાતી પ્લોટ 7 નંબરમાંથી જે 12-13 કલાક બાદ પણ જે આગ ચાલુ છે એ મેં લાઈવ અત્યારે તમને બતાવ્યું. તો મોરબી અપડેટના આજે આપણી વિશેષ રજૂઆત છે એમાંથી આટલું જ. મોરબી અપડેટ સાથે આપ જોડાયેલ રહો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.